રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોરરૂમમાં વિપક્ષના નેતાની જનતાના રેડ. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની 80 ફૂટ રોડ ઉપર આવેલા સ્ટોરના વંડાની મુલાકાત લેતા મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન અને સોલિડ વેસ્ટ વિભાગની ખામીઓની વાસ્તવિકતા સામે આવેલ છે. બપોરે 2 કલાકે રૂબરૂ સ્થળ તપાસ કરતા રાજકોટ મહાનગરપાલિકાના હજારોની સંખ્યામાં નવનીના ડસ્ટબિનનો વણ વપરાયેલા અને ભંગાર હાલતમાં જોવા મળેલ હતા. રાજકોટમાં અમુક વિસ્તારોને બાદ કરતા કોઈ પણ જગ્યાએ કોર્પોરેશન દ્વારા ભીનો અને સૂકો કચરો અલગ કરવા માટેના ડસ્ટબિન આપવાના હતા, તે આપેલ જ નથી. રાજકોટમાં જાહેર રસ્તા ઉપર પાનના ગલ્લાઓ, ખાણીપીણાની રેકડીઓ અને હોકર શોની આસપાસ વગેરે જેવા સ્થળોએ મૂકવામાં આવતા મોટા લીલા અને બ્લુ કલરના ડસ્ટબિન કે જે લોખંડના બાસ્કેટની અંદર રાખી લોખંડ પાઇપના સ્ટેન્ડ ઉપર ઉભા કરવાના હતા, જે પણ હજારોની સંખ્યામાં સ્ટોરના વંડામાં નવે નવા વણ વપરાયેલા હાલતમાં પડ્યા છે અને લોખંડના બાસ્કેટ તેની ઉપર પડ્યા પડ્યા કાટ ખાઈ ગયેલ છે. લોખંડના બાસ્કેટ ઉપર અનેક વિધ છોડવા અને વેલા ઉગી નીકળેલા છે, તેમજ આ લીલા અને બ્લુ કલરના નવે નવા ડસ્ટબિનના સૂર્યના તાપથી ઓગળી ગયેલા સ્ટોરમાં નજરે પડે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખરીદવામાં આવેલા અંદાજે 3 ફૂટના પ્લાસ્ટિકના ડસ્ટબિન કે જે સ્પેશિયલ 150 ફૂટ રિંગ રોડના બીઆરટીએસના વિસ્તારમાં મૂકવાના હતા, જે પણ હજારોની સંખ્યામાં નવે નવા સિલપેક હાલતમાં ધૂળ ખાઈ અને ઉનાળાના તડકાના હિસાબે પ્લાસ્ટિકની કેપેસિટી ઓછી થતા આ ડસ્ટબિનને દબાવતા તૂટી જાય છે. આની ખરીદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચે રાજકોટના લોકોના માથે આવેલા છે. આ ખરીદીમાં કરોડો રૂપિયાનું ગોલમાલ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્ટોરરૂમમાં અનેક જગ્યાએ જોવા મળતી દારૂની ખાલી બોટલો, જે મામલે અધિકારીઓનું મૌન, સ્ટોરરૂમમાં કચરા પેટી, મોબાઈલ, ટોયલેટ સહિતની વસ્તુઓ ખાઈ રહી છે ધૂળ. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું. વોર્ડ નંબર 15માં વ્હીલ બરોના ડબ્બા ન હોવાને કારણે અને બંને એસઆઈના મારા દાણ દ્વારા દબાણ કરતા વ્હીલબરોના ડબ્બાને કારણે હોવાને કારણે કચરો પૂરો લઈ શકાતા નથી તેવી હકીકત સામે આવેલ હતી. તપાસ કરતા પર્યાવરણ ઇજનેર શ્રી સાથે ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું હતું કે ફક્ત 3 લાખ રૂપિયા સુધીમાં જ વ્હીલબરોના ડબ્બા ખરીદવાની ફાઇલ હજુ સુધી સહી થયેલ નથી, જેથી ફક્ત 3 લાખની ખરીદીના વાકે રાજકોટના કેટલાય વોર્ડમાં વ્હીલબરો ડબ્બા વગરના પડ્યા છે અને હજારો વ્હીલબરો સ્ટોરના વંડામાં પણ કાટ ખાઈ ગયા છે. મનપા પાસે કરોડો રૂપિયા ખરીદીના હોય છે, પરંતુ 3 લાખ જેવી નજીવી રકમમાં વ્હીલબરોના ડબ્બા ખરીદાતા નથી, જેથી સફાઈ કર્મચારીએ વિસ્તારમાં લોકોનું સાંભળવું પડે છે અને લોકો પાસેથી સફાઈ કર અને ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જ વસૂલતા હોવા છતાં પણ લોકોની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ સાથેની વિસ્તૃત અહેવાલ સાથેની માહિતી મ્યુનિસિપલ કમિશનર બાંછા નિધિ પાસેથી માંગવામાં આવેલ છે. ઓકે, હવે કયો વસાભાઈ સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોરરૂમ ઉપર તપાસ કરવામાં આવી છે, શું બેદરકારી સંબંધે? મારા વોર્ડમાં ઊભો થયેલો પ્રશ્ન ડસ્ટબિન અને વ્હીલબરો, આ પ્રશ્ન બાબતમાં મેં અહીંયા ચેકિંગ કરતા હજારોની સંખ્યામાં ડસ્ટબિન અહીંયા ધૂળખા છે, જે નવે નવા છે, સાવ નવા, જેના હજી ઉપરથી કવર પ્લાસ્ટિક પણ નથી ગયા એવા એવા પણ અહીંયા પડ્યા છે. હજારોની સંખ્યામાં વ્હીલબરો છે, પણ વ્હીલબરોની અંદર મૂકવા માટેની જે પેટી આવે એનો નથી. એ પેટીની 3 જ લાખ રૂપિયામાં બધા પેટી મળી શકે એમ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને એ દેખાતું નથી કે આ પેટીનું કામ મંજૂર કરીએ, પરંતુ ફક્ત 3 લાખ રૂપિયાની પેટી આજ સુધીમાં ફાઇલ કોર્ટે ચડે છે, ક્યાં ચડે છે, કેમ ચડે ખબર નથી. આ રજૂઆત મેં 8 મહિના પહેલાં અમારા વોર્ડના એસઆઈને, મારા વોર્ડના એસઆઈ લેખિત પણ આપેલું છે અને મેં લાગતા વળગતા અધિકારીને પણ વિનંતી કરી, પરંતુ આજ સુધીમાં એ પ્રશ્ન હલ નથી થયો. આજે જે રેડ કરવામાં આવ્યું છે એ રાજકોટમાં હજારો ઘર છે, હજારોના સંખ્યામાં અહીંયા ડસ્ટબિન આપે જોયા, હજારોની સંખ્યામાં ડસ્ટબિન પડ્યા છે જે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આવેલા છે, એ પણ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા નથી. અને હવે એવું બાનું આપવામાં જ્યારે ટેક્સ ભરાય તો આપીએ, એટલે રાજકોટ મહાનગરપાલિકાના શું આટલા બધા લોકો ટેક્સ નથી ભરતા? રાજકોટનો ટેક્સનો જે આંકડો હતો એ આ વખતે સિદ્ધ પૂરો થઈ ગયો છે, એનો અર્થ એ બતાવે છે કે ટેક્સ લોકો ભરે છે, તો તમારા ત્યાં આટલા બધા ડસ્ટબિન શા માટે? ડસ્ટબિન લોકોને પહોંચાડવા જોઈએ, નહીં કે સેફ રાખવા.
આ ઉપરાંત કહી શકાય ભારે નવી કચરાપેટીઓ વરસાદમાં સડી રહી છે, કાટ ખાઈ રહી છે, આ બાબતે વિરોધ પક્ષ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હું લેખિતમાં આજે પત્ર આપવાનો છું અને એમાં તમામ વિગતો આવરી લેવાનો છું, જેમાં ડસ્ટબિન આવી જશે, નવા ડસ્ટબિન આવી જશે, પેટીઓ આવી જશે, વિલબ્રો આવી જશે, આ તમામ વસ્તુઓનું હું આજે રાજકોટ મહાનગરપાલિકાને લેખિત અધિકારી દ્વારા ગોડાઉન નથી તેવું બહાનું આપવામાં આવ્યું છે, આ બાબતે વિરોધ પક્ષ ગોડાઉન માટે રજૂઆત કરવાનું છે? હા, એને પણ મેં કમિશનર સાહેબે રૂબરૂ ચર્ચા કરવાની. દાજુ બાબતે હું કંઈ આપને નહીં કરું, કારણ કે અહીંયા શું થતું હોય મારો વિષય નથી, પરંતુ જે છે એ નજર છે, હું કંઈ એમાં બોલવા માંગુ. એટલે એમાં એવું છે, હવે આપને જણાવી દઈએ કે 2017માં આપણે આખા રાજકોટને બિન ફ્રી સિટી જાહેર કર્યું, એટલે બધી જે કચરાપેટી હતી બધી કચરાપેટી આપણે ત્યાં અહીંયા સ્ટોરમાં જમા કરાવેલી છે. હાલમાં હવે નિર્ણય એવો લેવાનો છે કે રૂડા જે છે, રૂડા વિસ્તારમાં બધી જે કચરાપેટી એ લોકોને જરૂરિયાત છે નવી ન લેવી પડે, એટલે કોર્પોરેશન એમને આ કચરાપેટી રિપેર કરી અમને એમના ખર્ચે ને જોખમે આખું આપણે એને આપવાની છે. આવી એવું છે, એમાં બે જાતની ડસ્ટબિન છે આપણી પાસે, એક ઘરે ઘરે જે મૂકવાની 12 લિટરની ડસ્ટબિન છે એ બધી આપણે સ્ટોરની અંદર રાખેલી છે, અને જે રોડ ઉપર જ આપણે જે રાખવાની છે જેમાંથી વરસાદ પડે તો પણ કાંઈ ન થાય, આપણી પાસે સ્ટોરની એટલી સંખ્યા નથી, બે મોટા સ્ટોર છે પણ એમાં આ બધું સમાઈ શકે એમ નથી, એટલે જે રોડ ઉપર નાખવાની જે ડસ્ટબિન છે એ ઓલરેડી આપણે અત્યારે 1000 જેવી નાખી દીધી છે, હજી આપણે લગભગ 700 જેવી નાખવાની છે હજી, એટલે એ કામ આપણે અત્યારે ધીમે ધીમે જેમ જેમ આપણે જરૂરિયાત પડે છે એમ આપણે કરીએ છીએ, એટલે એના માટે એ ડસ્ટબિન અત્યારે અંદર રાખવાની જગ્યા નથી, એટલે આપણે બહાર રાખી જાય. સાહેબ વાત કરીએ તો જે ઘરે જ ઘરે કચરાપેટી આપવાની છે લીલી અને બ્લુ, કે 2017-18ની ગ્રાન્ટની કોર્પોરેટર નામ સહિતની હજી લાખો આપણે એમાં એમાં એવું છે, જે લેવા આવે જે ટેક્સ ભરે અને રિસિપ્ટ આપે વોર્ડ ઓફિસે એને જ આપણે આપીએ, ત્યાં સુધી આપણે નહીં દઈએ સરવા દઈશું. નહીં, સડવા નથી દેવાની, બધી વોર્ડ ઓફિસે છે આપણી પાસે અહીંયા રાખી છે, હવે તો જ્યાં સુધી એ નિર્ણય એ રીતનો છે આપણે કે ભાઈ જે વેરો ભરે અને આ રિસિપ્ટ આપે તો જ આપણે એને આપીએ છીએ, અત્યારે ચાલુ જ છે, અત્યારે કોઈ પણ માણસ વેરો ભરવા આવે અગાઉ લઈ ન ગયા હોય તો ધૂળ ખાતી નથી, અંદર જ રાખી છે, આ જે બારવાળી જે ડસ્ટબિન છે મોટી ડસ્ટબિન છે એ રોડ ઉપર જ નાખવાની છે, એટલે આમથી રોડ ઉપર જ રાખવાની છે. ચૂનો છે, મેલેથોન પાવડર છે કે જે વરસાદ પડે તો બગડી જાય એવી આપણે વસ્તુ સ્ટોરની અંદર રાખી છે, અને જે વસ્તુ એવી છે કે જે ભંગાર છે તમે જોઈ શકો છો, આ બધો ભંગાર બોર્ડ માંથી આવ્યો હોય તો ભંગાર ને ભંગાર તરીકે જ દેવાનો, સાહેબ એ બહાર થી આવેલી હોય ભંગાર તરીકે જ આવી ગયું હોય. સાહેબ મોબાઈલ ટોયલેટ છે ને, આપણે સ્વચ્છ ભારત મિશનની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે એક કારે કેટલાય પોઈન્ટ ઉપર બધા લોકો જાજરૂ જતા હતા, એ મોટી એક મોટી આપણે મિશનના સ્વરૂપે આપણે કર્યું હતું, એટલે આપણે મોબાઈલ ટોયલેટ એ જગ્યા ઉપર એક કારે 22-25 ટોયલેટ આપણે વોર્ડમાં રાખેલા હતા, પણ જેમ જેમ પોઈન્ટ દૂર થતા જાય એ પછી ત્યાં જરૂરિયાત ન હોય, એટલે હવે આપણે એ જગ્યાથી ઉપાડી લીધા છે, એટલે આપણે અહીંયા રાખ્યા છે. આપણી પાસે લાખો રૂપિયાનો માલ અહીં ગયો છે અને ખાસ કરીને ખરાબ હાલત નવી નકોરમાં ફક્ત જે આપણે લિટર બિન છે એ લિટર બિન તો નવી જ છે, કારણ કે આપણે અંદર રાખવાની જગ્યા નથી આપણી, એટલે આપણે બહાર રાખીએ. આપણે એસઆઈ છે આપણા, એ જ કરે છે મેન્ટેનન્સ, પણ જે આ વસ્તુ હજી આપણી પાસે અંદર હવે અંદર જગ્યા નથી, પણ જગ્યા નથી ને અંદર રાખવાની, એટલે આપણે માગણી કરેલી છે આપણે કંઈ. હા, માગણી છે મોટો સ્ટોર હજી બનાવવાનો, કારણ કે આ એક સ્ટોર છે બીજો સ્ટોર છે, હજી અમુક ડસ્ટબિન છે, કારણ કે આપણી પાસે ડસ્ટબિન છે તે નાની ડસ્ટબિન છે એ પણ ઘણી મોટી સંખ્યામાં છે, કારણ કે આપણે લોકોને આપવાની છે પણ વેરો ભરે તો આપવાની છે. પ્રજાની કરોડો રૂપિયાની મિલકત કહી શકાય, બેદરકારીમાં કોની, જો બગડી ગઈ કે ખરાબ નહીં, બગડી જવાનો પ્રશ્ન જ નથી ને, આ તો આ જે વસ્તુ એવી વસ્તુ અહીં બહાર પડી છે કે જે રોડ ઉપર જ નાખવાની છે, આ તમે સમજી શકો કે આ જે આપણે જે નાખવાની છે લિટર બિન એમથી એ રોડ ઉપર જ નાખવાની છે, આપણે એને કોઈ અંદર ઘરમાં તો દેવાની નથી, એટલે રોડ ઉપર જ રાખવાની વસ્તુ છે એ રોડ ઉપર જ છે, એ અહીંયા બહાર પડી છે, અહીંયા અંદર પડી છે, આટલો ફેર. આમાં નુકસાની થશે નહીં? નુકસાની થાય, બેદરકારી.
નુકસાની થાય એવી કોઈ ચાન્સ જ નથી. જે બાકી છે આપણે લોખંડના ટીપડાથી ભંગાર છે ને, ક્રેક છે સાહેબ. નવા છે, નવા વ્હીલબરો છે એ અત્યારે સડી રહ્યા છે. નવા વ્હીલબરો નથી એ સાહેબ, બહારથી આવ્યા છે, રિપેર કરાય. હા તો સાહેબ આપ જોઈ શકશો? હા જોઈ લીધા છે અમે, એ રિપેર કરવા માટે જ અહીંયા આવ્યા છે. ઓકે. પહેલી બાબત તો એ છે કે મોટા પાયે જે લિટરબિન્સ છે એ લિટરબિન્સ નાખવામાં આવેલ છે. કેટલા કિસ્સામાં જે જગ્યામાં ડસ્ટબિન લિટરબિન જે છે એ લિટરબિનને સળગાવવામાં આવે છે અથવા એનો નાશ કરવામાં આવે છે, એટલે આ બધા માટે રિઝર્વ તરીકે જે લિટરબિન રાખવામાં આવ્યું છે એ ત્યાં લિટરબિન રાખવામાં આવ્યું હતું. એટલે આ જે લિટરબિન છે એ લિટરબિન ખરેખર રિઝર્વ તરીકે રાખવામાં આવ્યું હતું, અને એમાં કોઈ પણ રીતે અગર એ કામગીરીમાં કોઈ શિથિલતા અથવા નિષ્ક્રિયતા જણાય તો કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સંપૂર્ણપણે આ જે બાબત છે એ બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા ખૂબ જ ગંભીર છે, અને તમામ જે લિટરબિન્સ છે એ લિટરબિન્સ નાખવામાં આવેલ છે. જેટલા પણ લિટરબિન્સ રહી ગયેલા છે રિઝર્વ તરીકે હતા, એટલે એ સંપૂર્ણપણે અગર કંઈ એમાં ક્ષતિ જણાય તો સંપૂર્ણપણે તપાસ અને કામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે એમાં ખાસ કરીને અત્યારે તપાસ કરવામાં આવશે, અને જે કોઈ અગર કોઈ જવાબદાર હશે તો એમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પણ આ જે લિટરબિન્સ છે એ લિટરબિન્સ અત્યારે ખાસ કરીને રિઝર્વ તરીકે રાખવામાં આવેલ હતા, અને એ કોઈ કામ બાકી ન હતું. એટલે સમયાંતરે જે વિસ્તારમાં લિટરબિન્સનું કોઈ પણ ક્ષતિ હોય તો એને રિઝર્વમાંથી લઈને આપણે નાખીએ છીએ. એટલે આ લિટરબિન્સ ત્યાં રાખવામાં આવેલ હતા, એટલે ટેમ્પરરી જગ્યા તરીકે એમાં રાખવામાં આવેલ હતા. એ કોઈ પરમનન્ટલી ત્યાં સ્ટોર કરવામાં આવતું નથી, પણ એ ટેમ્પરરી રીતે જે છે એ ત્યાં રાખવામાં આવેલ હતા. મિરામ કેમેરામેન મિરામ સોલંકી, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.